नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत करीशु महत्वपूर्ण समाचार जे आवी रह्या छे अमदावादथी। अमदावादमां अकस्मातमां एक महिलानुं मृत्यु थयुं छे। इस्कॉन ब्रिज पर वाहननी अड़फेटे एक महिलानुं मौत थयुं छे। वहेली सवारे 5:30 वागे आ बनाव बन्यो। मृतक महिलानी हजू ओळख थई शकी नथी। तो अमदावादमां वहेली सवारे आ बनाव बन्यो। अकस्मातमां एक महिलानुं मृत्यु थयुं छे। इस्कॉन ब्रिज पर वाहननी अड़फेटे आवी जता एक महिलानुं मृत्यु थयुं छे। वहेली सवारे 5:30 वागे आ बनाव बन्यो छे। मृतक महिलानी ओळख विधि हजू सुधी थई शकी नथी। वधु माहिती साथे संवाददाता हरमेश सुखड़िया अमारी साथे जोड़ाया छे। हरमेश, अमदावादमां वहेली सवारे इस्कॉन ब्रिज पासे जे वाहननी अड़फेटे आवता एक महिलानुं मृत्यु थयुं छे, हाल आ अंगे शुं लेटेस्ट अपडेट आवी रही छे? बिल्कुल पंकज, जे इस्कॉन ब्रिज आवेलो छे तेमां शहेरना इस्कॉन ब्रिज पर वहेली सवारे 5:30 વાગ્યાની આસપાસનો અકસ્માતનો સમય છે, પરંતુ SD2 ટ્રાફિક પોલીસે તેઓને મેસેજ મળતા પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો મહિલાની હજુ સુધી ઓળખ થઈ નથી। એટલે પોલીસ માની રહી છે કે કોઈ અજાણી મહિલા હોય અને કચરો વેણવા માટે આવી હોય અને રોડ ક્રોસ કરતી હોય તે પ્રકારનું હાલ પોલીસ માની રહી છે। પરંતુ બીજી તરફ જે કાર ચાલક છે કે કોઈ અન્ય ભારે વ્હીકલ નો ચાલક છે તે બાબતે લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હાલ જે મૃતક મહિલા છે તેનું લાશનો પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ પોલીસે તપાસ હાથ ધરી છે। બીજી તરફ જે કાર ચાલક છે કે અન્ય કોઈ વાહન ચાલક છે તે બાબતે લઈને અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હરમેશ, આસપાસ સ્થાનિક લોકો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? કોઈએ અકસ્માત જોયો હોય અથવા કોઈ પ્રત્યક્ષદર્શી હોય સવારે 5:30 વાગે, કારણ કે આ જગ્યાએ ઘણા બધા લોકો મોર્નિંગ વોક માટે પણ આવતા હોય છે? બિલકુલ પંકજ, વહેલી સવારે 5:30 વાગ્યાનો આ સમય છે અને ઇકોન બ્રિજ ઉપર એવી કોઈ ચહલ પહલ હોતી નથી। જો ચહલ પહલ હોય તો માત્ર વાહનોની ચહલ પહલ હોય છે, જેના કારણે હજુ સુધી પોલીસને કોઈ પ્રત્યક્ષદર્શી એવા કોઈ મળ્યા નથી। પરંતુ હાલ પોલીસ એ બાબતે પણ તપાસ શરૂ કરી રહી છે, કારણ કે આગળ જતા જે બધા કેફે અને ચાની જે ટીકલી આવેલી છે ત્યાં આગળ જે કોઈ કાર ચાલક પસાર થાય છે કે કેમ એ બાબતે લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ રૂટ ઉપરના જે પણ સીસીટીવી છે તે પણ તપાસવામાં આવશે અને તેમાંથી જે વાહન ચાલક છે તેને શોધખોળ કરવામાં આવશે। જી હરમેશ, આભાર માહિતી આપવા માટે। તો હાલ તો ઇસ્કોન બ્રિજ પર વાહનની અડફેટે જે મહિલાનું મૃત્યુ થયું છે, વહેલી સવારે 5:30 વાગ્યાનો આ બનાવ છે, હાલ તો આ મહિલાની ઓળખવિધિની પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદના સાણંદના સનાથલમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। બુધવારે સ્થાનિકોએ નીલગાયનું મારણ કર્યાનો જે દાવો કર્યો હતો એ બાદ વન વિભાગે અલગ અલગ જગ્યા ઉપર પાંજરા મૂક્યા છે। સનાથલ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળ્યા હતા। ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 વર્ષનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। વન વિભાગે અલગ અલગ જગ્યાએ 8 પાંજરા મૂક્યા છે। વન વિભાગના 20 કર્મચારીઓ આ તપાસમાં લાગ્યા છે અને દીપડાને પકડવા માટે જહેમત કરી રહ્યા છે। 2 દિવસ છતાં આ દીપડો હજુ પણ પકડવામાં આવ્યો નથી। જોકે અલગ અલગ પાંજરા 8 જેટલા મૂકવામાં આવ્યા છે જેથી આ દીપડાને પકડી શકાય અને સ્થાનિકોના જીવને પણ બચાવી શકાય, કારણ કે સનાથલની આસપાસના જે જાળી જાખરામાં અથવા જંગલ વિસ્તારની અંદર આ દીપડો ફરી રહ્યો હોય એવી શક્યતા છે। બુધવારે સ્થાનિકોએ નીલગાયનું મારણ કર્યાનો દાવો કર્યો હતો। સનાથલ પાસે આ દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળ્યા છે, જેના આધારે વન વિભાગને પણ લાગે છે કે આ દીપડો હોઈ શકે છે અને 3 વર્ષનું આ દીપડો હોય એવું અનુમાન પણ છે, જેના આધારે વન વિભાગે છેલ્લા 2 દિવસથી અલગ અલગ જગ્યા પર 8 પાંજરા મૂક્યા છે। જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે। વિભુ, 2 દિવસથી લગાતાર વન વિભાગ એ જહેમત કરી રહ્યું છે કે આ દીપડો કે જે સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે, જે દાવો કર્યો છે આ દીપડો આખરે પાંજરે પુરાય, પરંતુ 2 દિવસ છતાં આ દીપડો પાંજરે પુરાવી શક્યો નથી। હાલ વન વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે અને આ દીપડો પકડાશે કે કેમ, આને લઈને વન વિભાગ શું કહી રહ્યું છે? પંકજ, જે રીતે અમદાવાદના સનાથલ વિસ્તારની સીમમાં છે દીપડો છે તેના ફૂટપ્રિન્ટ મળ્યા હતા અને ત્યારબાદ જે ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। 8 પાંજરા મૂક્યા છે અલગ અલગ વિસ્તારમાં કે દીપડાને પકડવા માટે, સાથે જ સતત પેટ્રોલિંગ રાત આખી કરવામાં આવે છે કે રાત દરમિયાન ત્યાં ગામના લોકો અને ફોરેસ્ટ વિભાગની ટીમ સહિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ 48 કલાક વીતવા છતાં પણ હજુ દીપડાની કોઈ ભાળ મળી નથી કે દીપડો ક્યાં છે, કઈ જગ્યાએ હશે, કારણ કે જે રીતે ફૂટપ્રિન્ટ મળ્યા છે એ વિસ્તારના આજુબાજુમાં પાંજરા મૂકી દેવામાં આવ્યા છે। સાથે જ લોકોને અવરજવર ઉપર પણ ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે લોકોની મુવમેન્ટ ઓછી થાય તો કદાચ દીપડો ક્યાંય છુપાઈને બેઠો હોય તો બહાર નીકળી શકે, પરંતુ અત્યાર સુધી હજુ દીપડો પકડવામાં નિષ્ફળતા રહી છે, પરંતુ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, કારણ કે રહેણાંક વિસ્તાર પણ નજીક છે અને સીમનો વિસ્તાર પણ આવેલો છે, એટલે કે ત્યાં ખેડૂતો પણ ન જઈ
શકે તેવો ડર લોકોને છે, ત્યારે પકડવા માટે હવે તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ જોવાનું એ રહેશે કે દીપડો આગળ નીકળી ગયો છે કે એ જ વિસ્તારમાં છે, સફળતા કેટલી મળે છે તે હવે આગામી દિવસોમાં ખબર પડશે. જી જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો સનાથલ પાસે આ દીપડાને પકડવા માટે હજુ પણ વન વિભાગ મહેનત કરી રહ્યું છે અને આશા છે કે એક બે દિવસમાં આ દીપડો પકડાય તેવી શક્યતા છે. રાજકોટમાં કોવિશિલ્ડનો જથ્થો સમાપ્ત થયો. આજે માત્ર કોવેક્સિન આપવામાં આવશે. આજે 5000 કોવેક્સિનનો જથ્થો ફાળવવામાં આવશે. 34માંથી માત્ર 28 સ્થળ પર અપાશે વેક્સિન. રાજકોટમાં કોવિશિલ્ડનો જથ્થો પૂરો થઈ ચૂક્યો છે એટલે આજે માત્ર કોવેક્સિનની રસી આપવામાં આવશે. આજે 5000 કોવેક્સિનનો જથ્થો ફાળવવામાં આવશે. 34માંથી માત્ર 28 સ્થળ પર આ વેક્સિન આપવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. શામળાજીના ઝાબ ચિતરિયા પાસે સોનાસણ ગામનો સંપર્ક તૂટ્યો છે. સોનાસણ ગામ પાસે કોતર ઉભરાતા રસ્તો બંધ થઈ ગયો છે. ગામના રોડ પરના પુલિયા પર પાણી ભરાઈ ગયા છે જેના પગલે ગામનો સંપર્ક કપાયો છે. અરવલ્લી જિલ્લાના અનેક તાલુકામાં ગઈકાલે આખો દિવસ વરસાદ રહ્યો છે. કેટલીક જગ્યા પર વધારે વરસાદ જોવા મળ્યો છે. શામળાજીના ઝાબ ચિતરિયા પાસે સોનાસણ ગામનો સંપર્ક તૂટ્યો છે. સોનાસણ ગામ પાસે કોતર ઉભરાતા રસ્તો બંધ થઈ ગયો છે. ગામના રોડ પરના પુલિયા પર પાણી ભરાઈ ગયા છે. તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભિલોડામાં 3 ઇંચ વરસાદ, મોડાસામાં, ધનસુરામાં અને મેઘરજમાં 2-2 ઇંચ વરસાદ થયો, જ્યારે માલપુરમાં 1 ઇંચ વરસાદ થયો છે. અત્યાર સુધી જિલ્લામાં ચોમાસાનો 44.24% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર પંથકમાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શામળાજીના ઝાબ ચિતરિયા પાસેના સોનાસણ ગામના છે કે જ્યાં કોતર ઉભરાયું અને તેના કારણે રસ્તો બંધ થયો છે. ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામનો રોડ પરનો પુલ જે છે તેના પર પાણી ફરી વળ્યા છે. મોડી રાત્રે વડોદરામાં ધોધમાર વરસાદ થયો છે. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે એ પહેલા જ્યારે અરવલ્લીના આપણે જે દ્રશ્યો જોયા છે, અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. અહીંયા મેઘરાજા લગાતાર છેલ્લા 24 કલાકથી અરવલ્લી પંથકમાં મેઘ મહેર કરી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. 2 અલગ અલગ તસવીર આપ જોઈ રહ્યા છો. ભિલોડા અને મોડાસા, ધનસુરા, મેઘરજ અને માલપુર આ તમામ વિસ્તારોમાં ગઈકાલથી અત્યાર સુધી વરસાદ જોવા મળ્યો છે. સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી અમારી સાથે જોડાયા છે. હાર્દિક, 2 અલગ અલગ તસવીરો જે આવી રહી છે અરવલ્લીથી, ખાસ તો જે સોનાસણ ગામ છે તેનો સંપર્ક કપાયો છે, આ અંગે લેટેસ્ટ અપડેટ શું છે? પંકજ, ચોક્કસથી. જે પ્રકારે અરવલ્લી જિલ્લો જે રાજસ્થાનની સરહદે આવેલો છે, ગયા 24 કલાકમાં રાજસ્થાનના જે વિછીવાડા, ડુંગરપુર વિસ્તારના જે ગ્રામ્ય પંથકો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ જે મેસો નદી જે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવે છે તે શામળાજી પાસેની, તે પણ હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. 2100 ક્યુસેકની પાણી આ ડેમમાં થઈ રહી છે, જેના કારણે જે નદી, કોતરો, કોઝવે ઉભરાઈ રહ્યા છે. ચોક્કસથી અરવલ્લી જિલ્લા માટે છેલ્લો જે 24 કલાકમાં જે રાજસ્થાનમાં વરસાદ પડ્યો તે આશીર્વાદરૂપ બની રહ્યો છે પંકજ, જેના કારણે જે સમાચાર આવ્યા છે કે શામળાજી પાસેનું જે જાપ ચિતરિયા ગામ છે, જ્યાં સોનાસણ ગામ તરફ જવાનો જે કોઝવે છે તે ઉભરાઈ ચૂક્યું છે. જે પુલિયું છે તેના પર પાણી જવાના કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. તેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભિલોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ, મોડાસા, ધનસુરા, મેઘરજમાં 2 ઇંચ, માલપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે મહત્વની બાબત પંકજ, કહી શકાય કે છેલ્લા 3 દિવસમાં 15% જેટલો વરસાદ અરવલ્લી જિલ્લામાં પડ્યો છે. જે જિલ્લો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતો હતો તે હવે સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે અને અનેક વિસ્તારોમાં વરસાદથી ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છે. વાત હવે વડોદરાની. મોડી રાત્રે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વડોદરા જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં પાદરામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ તસવીરો વડોદરાથી આવી રહી છે જે અમે આપને બતાવી રહ્યા છીએ. પાણી ભરાવાના કારણે અનેક રસ્તા ઉપર વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, કારણ કે વાહન ચાલકો જે છે એ પાણી ભરાવાના કારણે અટવાયા હતા અને રસ્તાઓ જળમગ્ન બનતા રસ્તા ઉપર વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો. પરંતુ વડોદરામાં
ઘણા સમયથી ખેડૂતો જે રાહ જોતા હતા એ વરસાદ આ વખતે જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ ગઈકાલે જોવા મળ્યો છે। 3 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો। तो वडोदरा डभोई शहर अने तालुकाना आसपासना पंथकमां पण धोधमार वरसादनी एंट्री थई। मोड़ी रात्रिए वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद थयो। घणा समयथी वरसादनी राह जोईने बेठेला खेडूतो वरसाद वरसता खुशखुशाल जोवा मळ्या। रातना 10 वाग्याथी लईने सवारना 6 वाग्या सुधीमां 60 mm वरसाद वरस्यो छे। 2 अलग अलग तस्वीरो आपने बतावी रह्या छीए। पहली तस्वीर आप वडोदरानी जोई रह्या छो, ज्यां 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ જળમગ્ન બન્યા અને તેના કારણે વાહન વ્યવહાર બાધિત થયો। બીજી તસવીર ડભોઈની આપ જોઈ રહ્યા છો, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પંચમહાલના ગોધરા અને કાલોલમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી માર્ગો પાણી પાણી થયા। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। જિલ્લાના જળાશયોમાં પાણીની જરૂરિયાત છે। જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ છૂટા છવાયા ઝાપટા પડ્યા છે। શુક્રવારે દિવસ દરમિયાન રાજ્યના 140થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી અધૂરા રહેલા જળાશયો હવે છલોછલ થવાની પ્રબળ સંભાવના છે, કારણ કે રાજ્યમાં હજુ પણ 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે। રાજ્યમાં જામેલો વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થશે। પાટણ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, સુરત અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે। રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। મંગળવારે બનાસકાંઠા, પાટણ અને ભાવનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, વલસાડ, રાજકોટ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે। બુધવારે નવસારી, વલસાડ અને ભાવનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે। આજ અગલે 24 આવર્સ કે લીએ હેવી ટુ વેરી હેવી રેન સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એન્ડ નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત રિજિયન, સેન્ટ્રલ ગુજરાત રિજિયન, ઇવન ઇસ્ટર્ન પાર્ટ ઓફ ગુજરાત રિજિયન મેં હેવી ટુ વેરી હેવી રેન હોને કા સંભાવના હૈ। અભી ફિલહાલ જો સર્કુલેશન હૈ, કલ કા જો લો પ્રેશર હૈ વો અભી લેસ માર્ક હો ગયા હૈ। અભી સર્કુલેશન હૈ સેન્ટ્રલ પાર્ટ ઓફ વેસ્ટ એમપી અડજાઇનિંગ ઇસ્ટ રાજસ્થાન મેં, ઓર એક ટ્રફ જા રહા હૈ નોર્થ ઇસ્ટ અરેબિયન સી સે લેકે નોર્થ ઓડિશા તક અક્રોસ સાઉથ ગુજરાત। જ્યાં જ્યાં વરસાદની અછત છે તેને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે। હવે ધીમે ધીમે જળાશયો ઓવરફ્લો થયાના શુભ સમાચાર પણ મળી રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 57.7% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 63.1%, સૌરાષ્ટ્રમાં 61.6%, કચ્છમાં 56.3%, મધ્ય ગુજરાતમાં 49.4% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 46% વરસાદ નોંધાયો છે। ગુરુવારે એક જ દિવસમાં વરસાદની અછતમાં 5% ઘટાડો થયો। હવે રાજ્યમાં વરસાદની અછત ઘટીને 35% રહી છે અને હજુ પણ રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ યથાવત છે। વિભુ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ। કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે તંત્રની કામગીરીનો એક વિચિત્ર નમૂનો સામે આવ્યો। વરસતા વરસાદમાં રોડના નિર્માણનું કામ કરવામાં આવ્યું। પાણી વહી ગયા પછી પાળ બાંધવાનું ઉત્તમ ઉદાહરણ કચ્છ પ્રશાસને પૂરું પાડ્યું। રોડ પર 3 ફૂટથી વધુ પાણી ભરાયું છે, છતાં પ્રશાસને સિમેન્ટ કોન્ક્રીટનો રોડ પાથરવાની કામગીરી આરંભી દીધી। પ્રજાના પૈસા દ્વારા વિકાસના વાયદા આ રીતે પૂરા થઈ રહ્યા છે। દર વર્ષે વરસાદ પછી રોડ રસ્તાની સમસ્યા ઊભી થાય છે, ત્યારે મોટા બિલો મૂકીને કામ તો દર્શાવવામાં આવે છે, પણ એ કામ આ રીતે થાય છે જેથી રસ્તાની સમસ્યાનું નિરાકરણ જ નથી આવતું। આખી કામગીરીનો વિડીયો સામે આવતા ઘણા સવાલો થઈ રહ્યા છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।